వాళ్ళు తీసుకుంది. సరే సీఆర్ చేయో భయ అక్కడ ప్రశ్న ప్రస్తుత ప్రశ్న పాంచ్ కర్వాలి చో జనరేషన్ కర్వా కేసం అరే పాఠ్య స్వా సత్య కర్వం પાઠ્ય સાથે હોય તો આપણને લેશનમાં મુશ્કેલી પડે નહીં. હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન છે. સાત હોય ને બધાને સરસ. એમાં પ્રશ્ન પાંચ શું સૂત્ર લખી છે સમાનાર્થી શબ્દના અર્થ લખો. તો કે અહીંયા જે શબ્દો આપ્યા છે એના સમાન અર્થવાળા શબ્દો નીચે લખવાના છે. તે નીચે આપેલા શબ્દના સમાન અર્થી શબ્દ લખો એટલે કે એના જેવો બીજો અર્થ. તો પહેલો શબ્દ છે જો મેં ઉદાહરણમાં લખ્યું છે તમે સમય એ પૂછે કે ઠંડી તો ઠંડીનો અર્થ થાય તાપ. લાગે ને ઠંડી કઈ કઈ ઋતુ છે શિયાળો. સરસ. પછી એનો બીજો છે બીજું શું લખ્યું છે ઝડ. તો કહીએ ને જલ્દી જલ્દી કરો તરત પહોંચી જવાનું છે કહીએ કે ને તો ઝડનો અર્થ શું થાય તરત અથવા જલ્દી. મેં એક વાક્ય આપ્યું હોય એમાં જે
કરી શકો છો સરસ મજાની પાંદડા ઉમેરવાનો અને ફ્રીજના ઉપયોગ વિશે તમારે લખવાનું છે લક્ષણે અને તમારા ઘરમાં જે ફ્રીજ છે એનો ઉપયોગ તમે શું કરો છો કે કઈ વસ્તુઓ ઉમેરો છો એ બધું તમારે એમાં લખવાનું વધુ પછી આપણે જે આગળની માહિતી છે આગળના પ્રશ્નો છે એના માટે આપણે આવતા અંતે મળીશું આવજો